हेलो विद्यार्थी मित्रों, धोरण 10 संस्कृत में गद्य 19 सत्यम मयूर साचेज मोर, बराबर। मयूर एटले मोर अने सत्यम एटले साचेज। हूँ एनी प्रस्तावना तमने वाँचीने संभळावुं छूं, बराबर। ए तमे ध्यान राखो, तमारी टेक्स्टबुक में पेज नंबर 88 एटले के 88 पेज उपर आ पाठ छे के संस्कृत रूपकोना 10 प्रकार छे, तेमानो एक प्रकार प्रसन છે। જે રૂપકો છે એમાંનો એક પ્રકાર છે પ્રસન। આ પ્રસન એકાંકી હોય છે અને તેનું કથા વસ્તુ એક દિવસ પૂરતું મર્યાદિત હોય છે। એકાંકી એટલે કે નાટક, બરાબર, નાટ્યાત્મક। સંસ્કૃત સાહિત્યમાં આવા જે અનેક પ્રસનો રચાયા છે તેમાં સૌથી વધારે પ્રસિદ્ધ ભગવદ જુક્યમ નામના પ્રસનને મળી છે। કેટલાક વિદ્વાનોના મતે આના રચિતા બોધાયન નામના કવિ છે, જ્યારે કેટલાક વિદ્વાનો આ રચના કોઈ અજ્ઞાત કર્તાની છે એમ માને છે। આનો રચનાકાળ લગભગ ઈસવીસનની 4th સદીનો છે। પ્રસ્તુત નાટ્યાંશ આ ભગવદ જુક્યમ પ્રસનમાંથી સંપાદિત કરીને લેવામાં આવે છે। હવે પ્રસન, તો પ્રસન શું છે? પ્રસનનો મિનિંગ થાય છે કે કંઈક ટીખળ કે હાસ્યાત્મક પ્રસન એટલે, બરાબર। તો આ એ પ્રકારનો પાઠ છે। ગરીબ પરિવારમાં જન્મેલો સાંડિલ્ય સરળતાથી ખાવાનું મળી રહેશે એવી ભાવનાથી ઘર છોડી દે છે અને બૌદ્ધ સાધુ બની જાય છે। જે સાંડિલ્ય નામનો આ વ્યક્તિ છે એ ખૂબ જ ગરીબ છે, એટલે કે ઘરમાં ખાવાનું પણ પૂરતું મળતું નથી। એટલે આપણને ખબર છે કે બાવાઓને તો લોકો એમને જ ખાવાનું આપી દે છે, બરાબર। આ તો એક આપણી મેન્ટાલિટી છે। તો એને એમ કે હું ઘર છોડી અને આવી રીતે સાધુ બની જઈશ, બૌદ્ધ સાધુ, તો મને સરળતાથી ખાવાનું મળી રહેશે। પરંતુ અહીં તો વારંવાર ઉપવાસ કરવાના હોવાથી હવે આ સાંડિલ્ય બૌદ્ધ સાધુનો વેશ છોડી દઈ એક પહોંચેલા યોગીના સાધુનો શિષ્ય બને છે। પરંતુ જ્યાં એ બૌદ્ધ સાધુ બન્યો છે ત્યાં તો વારે ને ઘડીએ ઉપવાસ કરવાના આવે છે, એટલે પણ એને પોસાતું નથી, બરાબર। એટલે એ હવે એ બૌદ્ધ સાધુનો વેશ છોડી દીધો અને હવે એક યોગી સાધુ જે હોય છે એનો શિષ્ય બની જાય છે। અહીં પણ તેને તો ખાવામાં જ રસ હોય છે, પણ એના આ ગુરુ સતત ભણવાની ફરજ પાડતા હોય છે, બરાબર। આ સાંડિલ્યને ખાવામાં જ રસ હોય છે, પણ એના જે ગુરુ છે એ એને ભણવાનું કહે છે। તમે અને આમેય ભણવાનું આવે એટલે લોકોને વધારે ખાવાનું સૂજે, બરાબર। આ તમને પણ અનુભવ હશે। રોજ ભિક્ષા લેવા માટે નગરમાં આવતા આ ગુરુ શિષ્ય એક દિવસે સમય કરતાં વહેલા નગરમાં આવી ચડે છે। દરરોજે ગુરુ શિષ્ય બંને જણા ભિક્ષા લેવા નગરમાં જતા હોય છે, પણ એક દિવસે એ લોકો નગરની અંદર સમય કરતાં વહેલા, મતલબ કે લોકોનો જે જમવાનું બનાવવાનો ટાઈમ હોય અને જમવાનું બનાવી દીધું હોય એ સમય કરતાં એ લોકો વહેલા આવી જાય છે। તો વહેલા આવ્યા હોય તો તમને ભિક્ષા મળે નહીં। સમયની કિંમત જાણનારો ગુરુ પોતાના શિષ્યને આ સમય દરમિયાન રસ્તામાં આવેલા એક બગીચામાં બેસીને થોડું ભણી લેવાનું કહે છે। તો એના જે ગુરુ છે સાંડિલ્યના એવું કહે છે કે જો અત્યારે સમય છે તો આપણે અહીંયા એક બગીચો આવ્યો છે તે બગીચામાં બેસીને તું થોડું ભણી લેવાનું આ જે સમય છે એ એમાં કાઢતું। બંને જણ બગીચામાં પ્રવેશ કરે છે, તે સમયનું દૃશ્ય આ નાટ્યાંશમાં છે કે આ પાઠમાં જે દ્રશ્ય છે એ આ ગુરુ અને શિષ્ય જે બંને બગીચામાં આવે છે, પેલા ગુરુ એને જે ભણવા માટે લાવે છે એનું આ દ્રશ્ય છે। સાંડિલ્યની બહાનાબાજી હાસ્ય પીરસે છે, મેં તમને કહ્યું કે આ હાસ્યાત્મક પ્રસન એટલે હાસ્યાત્મક બાબત હોય છે, તો જે સાંડિલ્ય બહાના કાઢે છે ભણવું ના પડે એટલે એ જે છે એ હાસ્ય પીરસે છે। આ સંવાદ ઉપરથી એ વાતનો ખ્યાલ આવે છે કે બાળપણમાં માતાએ કહેલી વાતોની કેટલી ગંભીર અસર માનવીના જીવન ઉપર પડતી હોય છે। માતા પહેલા શરૂઆતમાં જે કે બાળક એકદમ કોરી સ્લેટ જેવું હોય છે, એટલે એ જે કહે એ સાચું માને છે।
તો એની અસર ગંભીર રીતે પડતી હોય છે. માણસ ગમે એટલો મોટો થઈ જાય તો પણ માતાએ કહેલી વાતોથી તેનામાં જે સંસ્કાર પડી ગયા છે તે દૂર થઈ શકતા નથી. વળી વિદ્યા શા માટે ભણવી જોઈએ એ પ્રશ્નનો ઉત્તર પણ અહીં આવતા સંવાદોમાં મળી રહે છે. કારણ કે જો તમે નાના બાળકને એમ કહેશો કે અહીંયા આ વસ્તુ છે તો એ તે માની જ લેશે કે અહીંયા વાઘ છે કે અહીંયા ભૂત છે, આવું તમે નાના છોકરાઓને કહેતા હોય છે તો એ એવું માની લે છે, તો એની એને ઉપર બહુ ગંભીર અસર પડતી હોય છે. બરાબર. વળી અભ્યાસ કેમ કરવો એનું પણ આ પાઠની અંદર એનો જવાબ પણ અહીંયા આપેલો છે. બરાબર. હવે આ પ્રસ્તાવના અહીંયા પૂરી થાય છે. આવતા વિડીયોમાં પાઠ શરૂ કરીશું. ઓકે, થેન્ક યુ.